નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વીસીઓ તરીકે કામ કરતા વીસીઓને છેલ્લા 3 વર્ષથી ચૂંટણી દરમિયાન પટાવાળા તરીકે ઓર્ડર આપવામાં આવતા તેઓનું સ્વમાનને હાનિ પહોંચતા ચૂંટણી પહેલા પ્રાંતિજ તાલુકા વીસીઓ દ્વારા 3 જગ્યાએ આવેદનપત્ર સુપ્રિત કરવામાં આવ્યું હતું અને પટાવાળા તરીકે ઓર્ડર ના કરવા રજૂઆત કરાઈ. દ્વારકામાં પ્રેમ ભિક્ષુજી મહારાજ પેરી સ્વકીર્તન મંદિર અખંડુર રામધૂમને 20,000 દિવસો પૂર્ણ થવાના છે ત્યારે દ્વારકામાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે. ગઈકાલે એક આંદોલનમાં પોલીસ દમણમાં એક માજી સૈનિકનું નિધન થયું છે, જે સંદર્ભમાં વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજા સાથે અન્ય અવશેષોની અવદશા. અરવલ્લીના માલપુર તાલુકાના રુદનાથપુર રોડ પર વીજ તાર વેરાથી વીંટાયેલી હાલતમાં મોટો અકસ્માત સર્જવાની ભીતિ. અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભ બાદ અંબાજી મંદિરમાં પક્ષાલન વિધિ યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બારીપોરી વોક વિસ્તારમાં આવેલ પાણીની કેનાલમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી. જેતપુરના ધાનેશ્વર વિસ્તારમાં આજે કેમિકલ લીક થતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયત ખાતે સર્જન ફાઉન્ડેશન સંચાલિત જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર દ્વારા સીવન તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં 31 તાલીમાર્થી બહેનોને સિલાઈની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકાના મેશ્વો નદી ઉપર 22 કરોડ 50 લાખના ખર્ચે ધારાસભ્યએ 4 ગામોમાં મેશ્વો નદીમાં ચેકડેમ મંજૂર કરતા આ વિસ્તારના રહીશોમાં ભારે ખુશી. ગત રોજ ચિલોડા સર્કલ પાસે નિવૃત્ત આર્મી જવાનોના ધરના દરમિયાન અચાનક મૃત્યુ પામેલા સાબરકાંઠાના વિજયનગરના મોહતપુર ગામના કાનજીભાઈ મોથલિયાનું નિધન થયું હતું. તો જોકે ગત મોડી રાત સુધી વિવિધ આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે આજે તેમના વતન ખાતે સંપૂર્ણ શાંતિ માહોલમાં અંતિમ વિધિ યોજાઈ હતી, તેમજ પરિવારજનોએ આ મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપ ટાળ્યો હતો. નસવાડી તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આદિવાસી અધિકાર દિવસને લઈને મામલતદારને આવેદનપત્ર આપી તેમના હકને લગતી રજૂઆત કરી હતી. લડાઈ કર્યા વગર જ પીએમએ ચીનને 1,000 સ્કવેર કિમી જગ્યા આપી દીધી, રાહુલ ગાંધીનો આરોપ. બિહારની વસ્તી 12 કરોડ છે, રેપની ઘટના બનતી રહેતી હોય છે, માજીનું શરમજનક નિવેદન. આલિયા ભટ્ટનું બેબી શાવર રહેશે સ્પેશિયલ, સોની રાજદાન અને નીતુ કપૂરે બનાવ્યો પ્લાન. પંજાબમાં આપ સરકાર તોડવાનું ષડયંત્ર, 10 MLA નો બીજેપીએ કર્યો સંપર્ક, કેજરીવાલ. મહારાષ્ટ્રના હાથમાંથી સરકી ગયો મોટો પ્રોજેક્ટ, સરકાર ભડકી વિપક્ષ પાર્ટીઓ પર. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.